પણ ગ્રંથો એટલા બધા હતા, એટલા બધા કે એને લઈ જવાય એમ નતા. રાતોરાત સાધુઓએ બધા ગ્રંથોને ચાની પેટીમાં પેક કર્યા. લાકડાની પેલા પેટી આવતી હતી, બ્રુકબોન્ડ. આજે આવે છે ખબર નહીં, આજે તો બધું ઘરે આવી જાય છે ને, એમેઝોન, ફ્લિપકાર્ટ, અરે ઝોમેટો તો ચાય મોકલી આપે છે. ચાની ભૂકી રહી હવે જરૂર નથી તમારે. સ્વીગી આવી જાય છે કોફી. ચાના બોક્સ મંગાવ્યા, એની અંદર સાધુઓએ બધા ગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો પેક કર્યા, ટટી પેક એને ગોઠવી દીધા એક જગ્યા પર. અને એની આગળ પાછળ ઈંટ ચૂનાની દીવાલ ચણી સેફટી માટે. આવી ગયા બધા જ મહાત્માઓ, એની પણ એક સ્ટોરી છે. વલ્લભસુરી કઈ રીતના આવ્યા એ પછી હું કહીશ તમને ક્યારેક. એમાં પણ રાત્રિના સમયમાં એમના પર બમ્બાર્ડિંગ થવાનું હતું, બુલેટ છૂટવાની હતી, પણ કઈ રીતના બચી ગયા ને 250 જણને લઈને ઇન્ડિયામાં આવ્યા અને ટ્રકમાંથી નીચે ઉતરી વીઆર કરતા દિલ્હી પહોંચ્યા. વર્ષો વીત્યા, વલ્લભસુરી મહારાજ કાળ કરી ગયા. એમના સાધ્વી શ્રી મૃગાવતી શ્રીજી હતા, એમને ખ્યાલ હતો કે પાકિસ્તાનમાં આપણા હજારો ગ્રંથો છે. હું ન ભૂલતો હોઉં, ઇન્દિરા ગાંધીના સમયની અંદર ઇન્દિરા ગાંધીને કેવડાવવામાં આવ્યું, કારણ કે કસ્તુરભાઈ લાલભાઈના સંબંધો ઇન્દિરા ગાંધી સાથે એટલા સરસ કે ઇન્દિરા ગાંધીજી કસ્તુરભાઈને મામા કહીને બોલાવતા. કસ્તુરભાઈ અડધી રાતે ઇન્દિરા ગાંધીને ફોન કરી શકતા, પણ ઇન્દિરાજીએ પણ કીધું કે તમે જૈન સંઘના બહુ મોટા નેતા છો, તમારે મારું કામ હોય ફોનથી પતાવી દેવાનું, તમારે દિલ્હી સુધી લાંબા થવાની જરૂર નહીં. શું કસ્તુરભાઈની દીર્ઘદર્શિતા હશે! આજે એ ઓછી દેખાય છે, એના કારણે જૈન સંઘો પર ઘણા બધા આક્રમણો આવે છે. અને કસ્તુરભાઈએ સમાચાર આપ્યા ઇન્દિરાજીને, પાકિસ્તાનની અંદર અત્યારે બધું જ સહી સલામત છે, અમારા ગ્રંથો છે, અમને પાછા લાવી આપો. એ કાળમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં હસ્તલિખિત પ્રતના વિદ્વાન એક ભોજક હતા, જેનું નામ લક્ષ્મણભાઈ ભોજક. એમને દિલ્હીથી પ્લેનમાં પાકિસ્તાન મોકલવામાં આવ્યા. પેલા તો એ શોધવાનું હતું, એ જગ્યા કઈ શોધવા નીકળ્યા, કઈ મળે નહીં. ઈંટ ચૂનાની દિવાલ તો હતી, એ સાધુ સાધ્વીને ખબર હતી, ડ્રો કરીને આપ્યું, ત્યાં મળે નહીં. તે છતાં લક્ષ્મણભાઈએ કીધું હોય તો અહીંયા જ, કારણ કે જે જગ્યા બતાવી હતી એ જગ્યા પર શાક માર્કેટ હતી. શાક માર્કેટ ભીતની આગળ અને પાછળ બધા બકાલુઓ બકાલુ લઈને ઉભા રહી ગયા, લારીઓ લઈને. અને લક્ષ્મણભાઈએ પોલીસની સાથે બધાને હટાવ્યા, ઈંટ ચૂનાની દિવાલ ઉતારી, અને શું કમાલ, પેટી પેક, ચાની ભૂકીના એ બોક્સ બધા બહાર આવ્યા. ગન રાઇફલની સાથે એને ટ્રકની અંદર ચડાવવામાં આવ્યા અને તમામ ગ્રંથોના એ બોક્સ દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીમાં આજે પણ અક્ષરધામ જોવા જાઓ ત્યારે મૃગાવતીના નામનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની અંદર આજે પણ બધી હસ્તલિખિત પ્રતો સચવાની છે. હું એ કહેવા માંગુ છું, એક એક ગ્રંથો આપણી પાસે આવ્યા છે, એની પાછળ બહુ લાંબો ઇતિહાસ છે. આવા ઇતિહાસને જરાક સમજો તો તમને ખબર પડશે, મંદિરો મૂર્તિઓની પાછળ લાખો કરોડો ખર્ચનારા આપણે જ્ઞાનની ક્યારેક ઉપેક્ષા કરીએ છીએ, આવો આપણે પ્રવચનની ક્યારેક ઉપેક્ષા કરીએ છીએ. આથી નક્કી કરો કે પૂજા આધી પાછી કરીશ, કદાચ ઓછી વધતી કરીશ, પણ પ્રવચન સાહેબે કીધું ને એમ મંગલાચરણથી જ મારી અહીંયા સીટ ગોઠવાઈ ગઈ હશે, તો આવતીકાલથી શરૂ થાય છે પ્રાર્થના સૂત્ર. જય વિરાયનું બીજું નામ શું છે? પ્રાર્થના સૂત્ર. એ પ્રાર્થનામાં એક એક પ્રાર્થનાઓ છે, અને બધી જ પ્રાર્થના તમારા સંસારમાં પણ ઉપયોગી બનશે, તમારા જીવનમાં પણ ઉપયોગી બનશે, તમારા ધર્મના ક્ષેત્રમાં પણ ઉપયોગી, તમને પરલોક અને પરમલોકને સુધારનારી. આવી 13 પ્રાર્થનાનું વિવરણ આવતીકાલના પ્રવચનથી આપણે શરૂ કરશું. વિતરાવના